હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો બધાને ગુડ મોર્નિંગ. અને સવારે સવારે આજે છે રવિવાર, તો આજે તો બહુ મજા આવશે આજના વ્લોગમાં. અને સવારે જો ચા નાસ્તો કરી, નાહી ધોઈ અને અત્યારે આપણે ખેતરમાં જઈ રહ્યા છીએ. અને જો અહીંયા જાંબો છે પણ જાંબા હજી પાચ્યા નથી. બધા જુઓ, લીલા લીલા દેખાય છે, થોડા થોડા દેખાતા હોય તો જુઓ, પાક્યા નથી. થોડો વરસાદ ને એવું બધું પડશે ને એટલે જાંબુડા પાકી જશે. આમ મોટા મોટા થઈ ગયા છે. અહીંયા અમારા તો ઘેર આપણા જાંબુ નથી, પણ આજુબાજુ છે, ખાઈ આવવાના. આપણા છાપડા એમ તો મોટો જાંબુ છે, પણ એને જોવા એટલા ખરા ને નીચે નહીં આવતા, છેક ઉપર જાંબુ આવશે. એટલા માટે વરસાદ પડશે ને એટલે પાકી જશે. આગળ વરસાદ પડે ને એટલે પાણી ખરું ને જાંબુની અંદર ભરાય ને એટલે મસ્ત આમ પાકી ગયું. ખેતરમાં જઈ રહ્યા હતા ને જો હાલ અવાજ આવ્યો ને, પેલા મોર ઉપર છે, ઉપર ટોચ ઉપર જો કૂતરું ઓહો પડે એટલે પેલો ખરો ને ઉપર ચડી ગયો, એને બચ્ચું બે, એનું બચ્ચું બે જો આ કૂતરું. આ રીતે પક્ષીઓને ખરું ને જો 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 મજા દોડી. આ પક્ષીઓને ખરું ને આ કૂતરાઓનો બહુ ત્રાસ હોય, હેરાન કરી એમ. આમ ભૂલથી હાથમાં આવી જાય ને તો એવાનો શિકાર થઈ જાય. જો આપણે ખેતરમાં પહોંચવા આવી ગયા છીએ, મમ્મી વાઢી રહી છીએ, કારણ કે ઘાસ બહુ મોટું છે ને એટલે ફટફટ ચાર થઈ ગયા છે. તો જુઓ ને, આપણે ખેતરમાં પહોંચી ગયા છે અને મમ્મી વાઢી રહ્યા છે ઘાસ. અને સવારે વહેલા ખરું ને 4-5 વાગે વરસાદ પડે તો, પણ અત્યારે તડકો પડે ને તરત બધું સૂકું ભણ થઈ ગયું છે. સવારે વહેલા આપણે ઊંઘમાં હતા અને અંધારું હતું, કાંઈ બતાવવા જેવું હતું નહીં એટલે. અને વરસાદ કંઈ પડ્યો ના પડ્યો એવું છે, આમ જાણી આમ ખબર જ નહીં પડતી. કારણ કે જ્યાર સુધી આમ દબાઈને વરસાદ નહીં પડે ને ત્યાર સુધી પાણી નહીં દેખાય. કારણ કે આખા ઉનાળામાં જમીન તપી હોય એટલે જેટલું પાણી પડે ને સીધું પી જાય, અને જે વધ્યું ઘટ્યું હોય એ ગરમી એટલી પડે છે ને કે કશું બાકી મેલ એવું નહીં. તો જુઓ ને, મમ્મી ઘાસ વાળી રહ્યા છે. થઈ ગઈ છું, મમ્મીને ઉપડાય પછી આપણે ઘરે નીકળીએ બરાબર. બપોર પછીનો ટાઈમ છે અને જો થોડો થોડો વરસાદ પડી ગયો છે, આવે છે અને જતું રહે છે, આવે છે અને જતું રહે છે. જો અહીંયા થોડા થોડા સોટા પડી ગયા છે અને અહીંયા બધા ટાયર રમી રહ્યા છે. જુઓ, ભંગ પડ્યું. હા, તો આજે પહેલો વરસાદ પડી ગયો છે તો આપણે બહાર બેસી ફીલ કરીએ. છોટા બને થઈ ગયા. ચોટા પડી અને પાછું બંધ થઈ ગયું. વરસાદ સલંગ 2-3 કલાક પડી જાય ને ત્યાં મજા આવે, પણ પડ્યો પણ થોડું ખાસું ઠંડુ કરી નાખ્યું ગયું. પણ આ તો થોડો એક તડકો આવશે એટલે હતું એવું ને એવું. વરસાદ એટલે નહીં પડ્યો કે ઉપર તમે જોશો ને તો નાના નાના વાદળા છે, જોવાય એવું અંધાર્યું નથી, નકામાં ફૂલ વરસાદ પડી જાય. અને જો આ છે જાંબુ, પણ હજી તો નાના નાના છે જાંબુ, પાક્યા નથી. અને જુઓ, તો જુઓ ને, વરસાદ તો બંધ થઈ ગયો છે. આપણે મોચો ઉપર માહોલ તો છે,
જોઈએ છીએ. આવા તો મજા આવે. આજે આવા તો નહીં. અને મમ્મી લાવ્યા છે કેરી, કેસર કેરી. થઈ ગયા, કારણ કે હવે ઉનાળાની છેલ્લી છેલ્લી કેરીઓ છે. જોવાનું, આપણે કેરી ખાઈ રહ્યા હતા અને અહીંયા તો જોવો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને આપણો મોબાઈલ વોટરપ્રૂફ નથી, એટલે આપણે મોબાઈલને લઈને આપણે વરસાદમાં પલળવા નહીં જઈએ. બરાબર, અહીંયા મૂકી અને જો આ સાઈડ થી બહુ જ મસ્ત અંધાર્યું છે. જો આ સાઈડ થી પવન આવશે તો જોરદાર વરસાદ પડે ને એવું છે માહોલ. જબરજસ્ત વરસાદ ચાલુ થઈ ગયો. હજુ આવો વરસાદ 2-3 કલાક પડે હતા ને મજા આવે. વરસાદ તો આજે ગુંજ પાડી દે ને એવું લાગે છે. તો ચલો થોડી વાર બંધ થયું છે અને પછી દબાઈ અંધારી છે ઉપર. તો જુઓ ઉપર ગરજી બી રહ્યું છે અને થોડા થોડા છોટા બી પડી રહ્યા છે. ખાલી વીજળી નહીં પડતી એટલી સારું છે. તો જો આજે બાકી મેલો એવું છે નહીં. તો ચલો વ્લોગ ખતમ કરી અને ફટાફટ અપલોડ કરી દઈએ. બરાબર, તો ચલો આજે વ્લોગ એ ખતમ કરીએ છીએ. અને આજે તો ફૂલ વરસાદની મોજ છે, કારણ કે ઘણા દિવસ કહેતા હતા વરસાદ નહીં આવતો, પણ આજે દબાઈને પડી રહ્યો છું. તો આવજો, કાલે પાછા મળશું. બરાબર, કેટલો વરસાદ પડે છું એ કાલે કહેશું.